નમસ્કાર મિત્રો, આજે ભૂતિયો વેલા બાપા નરભક્ષી અને જગમાલ આ ચારે જણા એક થઈ જાય છે અને રૂપાવટીના એ માયાવી જંગલમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરતાની સાથે જ શરૂઆતમાં તેમની સામે એક ગાંડો હાથી દોડતો આવે છે. તેથી નરભક્ષી કહે છે કે ભૂતિયા આ હાથી નથી પણ કોઈક માયાવી શક્તિ છે અને તે આપણને મારી નાખશે. અને ત્યારે ભૂતિયો તેના બધા માણસોને એક ઝાડની પાછળ સંતાડી દે છે અને પોતે એકલો હાથીની સામે લડવા ઉતરે છે. અને હાથી જેવો ભૂતિયાને સૂંઢમાં લઈ અને ઉપાડ્યો ને ત્યાં તો ભૂતિયો છટકી ગયો અને હાથીની ઉપર ચડી જાય છે અને પછી આ હાથી ભૂતિયાને લઈ અને જંગલ તરફ ભાગી જાય છે. અને ત્યારે જગમાલ નરભક્ષી અને વેલા બાપા આ હાથીનો પીછો કરે છે પણ હાથી તો ત્યાંથી દેખાતો બંધ થઈ ગયો અને આ ત્રણેય જણા ભૂતિયાથી અલગ પડી જાય છે. ત્યારે વેલા બાપા કહે છે કે હે જગમાલ, આ ભૂતિયો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો અને હવે તો આ માયાવી શક્તિઓથી ભરેલા આ જંગલમાં આપણું કોણ છે અને આપણને કોણ બચાવશે? પણ ત્યાં તો એ જ હાથી પાછો સામેથી દોડતો આવ્યો અને જેવો આ ત્રણેયની પાસે થઈને નીકળ્યો ને ત્યાં તો ભૂતિયો છલાંગ લગાવી અને નીચે ઉતરી જાય છે અને હાથી તો ત્યાંથી ભાગી જાય છે. ત્યારે નરભક્ષી ભૂતિયાને કહે છે કે ભૂતિયા, આ હાથી ક્યાં ગયો હતો અને તું કેવી રીતે પાછો આવ્યો? ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી વાત હું તમને આગળ જતા કહીશ, હાલ તમારે તેને જાણવી જરૂરી નથી અને અત્યારે આપણે આગળ ચાલવાનું છે. અને આમ કહી અને ભૂતિયો અને તેના માણસો આ જંગલ તરફ આગળ વધે છે અને આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે ત્યારે તેમના બધાના કાને ઘંટીનો અવાજ સંભળાણો. તેથી જગમાલ કહે છે કે ભૂતિયા સાવધાન, નક્કી કંઈક સમસ્યા આવી રહી છે. ત્યારે ભૂતિયો કહે છે કે દરેક સમસ્યાને વિંધી અને આપણે આગળ વધવાનું છે અને આપણું કાર્ય પૂરું કરવાનું છે અને કાર્ય પૂરું કર્યા સિવાય કોઈએ પાછા પગ કરવાના નથી. અને આમ આ ઘંટીનો અવાજ તો વધતો વધતો ગયો અને પછી તો સામેથી એક બળદગાડું આવી રહ્યું હોય છે અને બળદોની ડોકમાં એ ઘંટીઓનો અવાજ થઈ રહ્યો હોય છે. ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા, આ સામે તો જો કેટલા સરસ અને રૂપાળા સફેદ બળદો ગાડું લઈને આવી રહ્યા છે અને તેમનો હાંકનાર માણસ પણ કોઈ સાથે નથી. તો હે ભૂતિયા, આપણે આમ ચાલી ચાલી અને થાકી જઈશું, એના કરતાં આપણે એક કામ કરીએ, તમે બધા આ બળદગાડામાં બેસી જાઓ અને હું બળદગાડું હંકારી લઉં છું. ત્યારે નરભક્ષી કહે છે કે વેલા બાપા, મને લાગે છે કે આ કોઈ બળદગાડું નથી પણ આ તો કોઈક નક્કી માયાવી શક્તિ હોય એવું મને જણાય છે. ત્યારે વેલા બાપા કહે છે કે હે નરભક્ષી, શું તું એ આખો દિવસ બસ માયાવી શક્તિઓ કરે છે? અરે આખો દિવસ આમ કોઈ માયાવી શક્તિઓ નરવી નથી બેઠી અને આ કોઈ માયાવી શક્તિ નથી. અને આમ એકવાર જોતો ખરા કેટલા માસૂમ બળદો છે અને મને નથી લાગતું કે આ કોઈ માયાવી શક્તિ હોય. માટે હું તો આ બળદગાડું ચલાવી લેવાનો છું અને તમારે બધાએ મારી સાથે આ ગાડામાં બેસી જવાનું છે. અને ત્યારે ભૂતિયો નરભક્ષી અને જગમાલ ગાડામાં બેસી જાય છે અને વેલા બાપા લગામ હાથમાં લઈ અને બળદગાડું ચલાવી અને ચાલતા થયા. અને આમ બળદગાડું તો ઝડપથી ચાલવા લાગ્યું. ત્યારે વેલા બાપા કહે છે કે કેમ નરભક્ષી, ચાલવા કરતાં હવે આ બળદગાડામાં મજા આવે છે ને? કે હા વેલા બાપા, મને આ કામ સારું લાગ્યું અને આ ગાડામાં બેસી ગયા પછી તો ચાલવું ના પડ્યું અને શરીરનો થાક પણ ઉતરી ગયો. અને આમ મિત્રો, સવારનું ચાલેલું આ બળદગાડું ચાલતા ચાલતા બપોર થઈ ગયા છે. તેથી બધા એક જગ્યાએ બળદોને રોકી રાખે છે અને ત્યાં બધા જંગલમાં રહેલા ફળો ખાવા લાગે છે, કેમ કે બધાને કકડીને ભૂખ લાગી હોય છે. અને આમ વેલા બાપાએ તો બળદો માટે પણ ઘાસ લાવ્યું અને કહે છે કે હે તેજસ્વી બળદો, જ્યાં સુધી અમે અમારું બધું જ કામ પાર ના પાડી દઈએ ને ત્યાં સુધી તમારે અમારી સાથે રહેવાનું છે અને અમને બધાને સપોર્ટ કરવાનો છે. અને આમ ફરી બળદગાડાને જોડી અને વેલા બાપા તેમના માણસોને એ બળદગાડામાં બેસાડી અને જંગલ તરફ આગળ ચાલવા લાગ્યા છે.
અને આમ ચાલતા ચાલતા સાંજ થવા આવી છે, તેથી ભૂતિયો કહે છે કે દાદા, અંધારામાં આ જંગલમાં આપણે કંઈ જોઈ નહીં શકીએ અને આ બળદો પણ થાક્યા હશે, તો આમને પણ અહીંયા આરામ કરાવી દઈએ અને આપણે પણ અહીંયા રાતવાસો કરી લઈએ. ત્યારે બધાને ભૂતિયાની વાત સાચી લાગી અને આમ બધા ત્યાં જ બળદ ગાડાને રોકી રાખે છે અને ત્યાં જ બધા રાતવાસો કરવાની તૈયારીઓ કરે છે. અને ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા, મને એવું લાગે છે કે આ જગ્યા રહેવા માટે યોગ્ય નથી. ત્યારે ભૂતિયો કહે છે કે તમે બધા નિરાતે અહીંયા સૂઈ જાઓ અને હું તમારા બધાનો પહેરો ભરીશ, કેમ કે મને પણ ખબર છે કે આ જગ્યા યોગ્ય નથી, પણ જો હું જાગતો રહીશ ને તો એક રાતનો સવાલ છે અને એક રાત અહીંયા વિતાવી અને સવારે વહેલા આપણે અહીંયાથી નીકળી જઈશું, માટે આ જગ્યામાં આપણને કોઈ જાતનો ખતરો નથી અને તમે નિરાતે સૂઈ જાઓ. અને આમ બધા નિંદ્રાને આધીન બની જાય છે અને ભૂતિયો આ બધાનો પહેરો ભરી રહ્યો હોય છે. અને આમ કરતા કરતા મધરાતનો સમય થયો અને ભૂતિયા સિવાય બધા ઘોર નિંદરમાં સૂઈ ગયેલા છે. ત્યારે પેલા બંને બળદો ત્યાંથી છૂટી જાય છે અને પછી ગાડા પાસે આવે છે અને ગાડાના ધુસરાને જાતે જ ડોકમાં નાખી અને ત્યાંથી આ બંને બળદો ચાલવા લાગ્યા. ત્યારે ભૂતિયો છેટેથી જોઈ રહ્યો છે કે મેં તો એમ વિચાર્યું હતું કે રાતના અંધારામાં આ બળદનો ક્યાંક ખાડામાં પગ ના પડી જાય, એ માટે તો મેં અહીંયા બધાનો વિસામો કરાવ્યો, પણ આ બળદ તો ચતુર નીકળ્યા અને આવા ઘનઘોર અંધકારમાં જાતે જ બળદ ગાડું લઈ અને નીકળી ગયા છે, તો આ ક્યાં જતા હશે એની મારે જાણ તો કરવી જ પડશે. અને પછી તો આ બળદગાડું જંગલમાં જ્યાં સુધી જતું હતું ત્યાં ભૂતિયો પણ અડધી રાત્રે સંતાઈ સંતાઈ અને પાછળ પાછળ જાય છે. અને પછી તો આ બંને બળદો એક સૂકા પાનથી ભરેલી એક ઝાડીવાળા મેદાનમાં આવે છે અને ત્યાં આવી અને આ બંને બળદો એક પાળિયાની પાસે આવીને ઊભા રહી જાય છે અને ત્યાં બંને આવી અને આંસુડા પાડવા લાગ્યા છે અને પાળિયાને પોતાની જીભ વડે વાલથી ચાટે છે. ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયો વિચારમાં પડી ગયો કે અરે રે, આ પાળિયો અહીંયા જંગલમાં કોને બનાવ્યો હશે અને આ પાળિયો કોનો હશે અને આ પાળિયા સાથે આ બે બળદોને શું લેવા દેવા હશે અને તેઓ આટલો બધો હેત શા માટે કરતા હશે. અને આમ આજે ભૂતિયાના મગજમાં હજારો વિચારો દોડવા લાગ્યા છે, પણ ભૂતિયાના મગજમાં આ વાત બરાબર સૂજી નહીં. અને પછી તે કહે છે કે ભલે ને જે હોય તે આપણે શું લેવા દેવા, પણ મારા ભાઈબંધો ત્યાં એકલા સૂતા છે અને તેમને કોઈ ખતરો ના આવી જાય. અને આમ વિચારી અને ભૂતિયો તો ત્યાંથી પાછો નીકળી જાય છે અને વેલા બાપા જગમાલ અને નરભક્ષી જ્યાં સૂતા હતા તેમની પાસે આવી જાય છે. અને એવામાં બને છે એવું કે થોડી જ વારમાં પેલા બળદો તો પાછા ત્યાં આવી જાય છે અને જ્યાં ગાડું મૂકેલું હતું ત્યાં પાછું ગાડું મૂકી અને વેલા બાપાએ જ્યાં આ બળદોને બાંધ્યા હતા ત્યાં જઈ અને બેસી ગયા. એટલે ભૂતિયો તો ફરીવાર પાછો વિચારમાં પડી ગયો કે આ બળદો તો અહીંયાથી ચાલ્યા ગયા હતા, પણ તેઓ પાછા કેમ આવી ગયા અને મને તો કાંઈ હવે સમજાતું નથી, પણ આ મૂંગા બળદોને પૂછવું તો પૂછું એ શું, અને આ થોડા મને કાંઈ જવાબ આપવાના છે. અને આમ કરતાં કરતાં સવાર પડી, તેથી સવારે બધા પાછા જાગ્યા અને એ જ બળદ ગાડું લઈ અને ત્યાંથી નીકળી પડે છે અને જંગલમાં ચાલતા થઈ ગયા. અને આમ કરતાં કરતાં તેઓ આ રૂપાવટી નગરીના જંગલમાં બે દિવસ સુધી ચાલ્યા જ જાય છે. અને ત્યારે ત્રીજા દિવસની સવાર થઈ ત્યારે વેલા બાપા જગમાલ, ભૂતિયો અને નરભક્ષીના હોશ ઉડી ગયા, કેમ કે તેઓ તો પાછા ત્યાં જ આવી ગયા હતા કે જ્યાંથી તેમણે ચાલવાની શરૂઆત કરી હતી. ત્યારે આ ઘટના જોઈ અને વેલા બાપાને પણ વિશ્વાસ ના આવ્યો અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા, આપણે ત્રણ ત્રણ દિવસથી આ જંગલમાં આગળ ને આગળ વધી જઈ રહ્યા હતા, તો આમ અચાનક પાછા ત્યાં જ કેવી રીતે આવી ગયા? અને આપણે તો પાછા ફરવાના રસ્તે તો ગયા જ નથી, તો આપણે પાછા આવ્યા કેવી રીતે? અને ત્યારે નરભક્ષી કહે છે કે વેલા બાપા, આમાં તમારો કે બળદગાડાનો કોઈ વાંક નથી, પણ વાંક તો આ રસ્તાનો છે, કેમ કે આ રસ્તા ભૂલ ભૂલૈયાવાળા છે. અને તમને ના ખબર હોય ને તો તમને જણાવી દઉં છું કે આ માયાવી જંગલના બધા જ રસ્તા માયાવી છે અને મંજિલ સુધી પહોંચવામાં તેઓ આપણને ખૂબ હેરાન કરશે અને ગમે એટલું ચાલશું ને તો પણ પાછા અહીંયા જ આવીને ઊભા થઈ જશું. ત્યારે જગમાલ કહે છે કે રસ્તા આવા ભૂલ ભૂલૈયાવાળા હશે તો આપણે જંગલને પાર કેવી રીતે કરશું અને રૂપાવટી નગરીમાં કેવી રીતે પહોંચશું?
અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા, આ રસ્તા તમારાથી પાર નહીં પડે, આ રસ્તા પર બળદગાડું મને ચલાવવા આપી દો. અને એમ કહી અને ભૂતિયાએ બળદોની લગામ પોતાના હાથમાં લીધી અને બધાને બેસાડ્યા ગાડામાં, અને ત્યાંથી ફરી એમણે ચાલવાનું શરૂ કર્યું. અને હવે તો ભૂતિયો આ રૂપાવટીના માયાવી જંગલમાં ગીતો ગાતો ગાતો નીકળે છે બળદગાડું લઈ, અને તેની સાથે તેના બધા માણસો પણ છે. ત્યારે ભૂતિયાના ગાવાનો અવાજ સાંભળી અને બળદો પણ મસ્તીમાં આવી જાય છે, અને તેઓ પણ પૂંછડું ઊંચું કરી અને ચાર પગે દોડવા લાગ્યા છે. ત્યારે બળદગાડામાં રહેલો નરભક્ષી કહે છે કે ભૂતિયા, તને આ માયાવી જંગલમાં ડર નથી લાગતો કે તું નિરાતે ગાતો ગાતો જઈ રહ્યો છે? કે હે નરભક્ષી, આપણો જે આત્મા છે ને, એ તો અજય અને અમર છે. એ તો કોઈ દિવસ મરવાનું નથી અને તેને કોઈ હાનિ પણ પહોંચાડી શકવાનું નથી. અને મરે છે ને, એ તો ખાલી આપણું શરીર મરે છે. અને જો તમે તમારા શરીરને કાંઈ નહીં કરો ને, તો પણ અમુક સમય પછી તો એ શરીર મરી જવાનું છે. અને જેનો વહેલા મોડો નાશ થઈ જવાનો હોય તો પછી તેની ચિંતા શું કામ કરવી પડે? અને ત્યારે જગમાલ કહે છે કે ખરેખર ભૂતિયા, તારી પાસે રહી અને અમને ઘણું બધું શીખવા મળ્યું છે, અને હવે તો મોતની પણ બીક નથી લાગતી જરાય પણ. અને આમ વાતો કરતા કરતા આખો દિવસ નીકળી જવા આવ્યો છે, અને આ બળદો તો ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે કે જ્યાં પેલો પાળિયો હતો, અને ત્યાં જઈ અને પોતાના બંને કાન ઊંચા કરી અને ત્યાં જ બળદો ચોંટી ગયા. તેથી ભૂતિયાએ બળદોને ત્યાંથી આગળ ચાલવા માટે ઘણી બધી કોશિશ કરી, પણ બળદો તો એકના બેના થયા અને ત્યાંથી હલ્યા જ નહીં. ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા, જોજો, સામે પાળિયો છે અને આ બળદ તે પાળિયાને જોઈને ચોંટી ગયા છે, અને આ પાળિયામાં નક્કી કંઈક રાજ છુપાયેલું છે. અને પછી તો ચારેય જણા ત્યાં નીચે ઉતરે છે અને પાળિયાની પાસે પહોંચે છે. અને ભૂતિયો કહે છે કે વેલા બાપા, આજે પાળિયો રહ્યો ને, તે મેં રાત્રે પણ જોયો હતો, અને આ બંને બળદો તેમના ગાડા સાથે અહીંયા રાત્રે પણ આવ્યા હતા અને અત્યારે પણ આવ્યા છે. તો નક્કી આ પાળિયામાં કાંઈક રાજ છુપાયેલું છે. અને આમ આટલી વાત કરી અને જ્યારે બધા આ પાળિયાની સામુ ધારી ધારીને જોયું ને, ત્યાં તો ત્યાં બને છે એવું કે વેલા બાપા એકની જગ્યાએ અનેક દેખાવા લાગ્યા અને બધા જ ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યા. ત્યારે જગમાલ, ભૂતિયો અને નરભક્ષી તો વિચારે ચડી ગયા કે અરે રે, આ વળી કેવી માયા, અને આપણા સાચા વેલા બાપા કયા હશે? અને આ તો અનેક વેલા બાપા દેખાઈ રહ્યા છે, તો હવે આપણે તેમને ગોતવા કઈ રીતે? ત્યારે ભૂતિયો કહે છે કે આમાંથી મારા સાચા દાદા કયા છે એ મને જણાવો, મને કઈ સૂઝ પડતી નથી. અને ત્યારે પહેલો બોલ્યો કે ભૂતિયા, હું તારો દાદો છું. પણ ત્યાં તો બીજો બોલ્યો કે નાના ભૂતિયા, આ ખોટું બોલી રહ્યો છે, હું તારો દાદો છું. અને ત્યાં તો ત્રીજો બોલ્યો કે ભૂતિયા, આપણે કેટલાય વર્ષોથી ભેગા છીએ અને સાથે લડતા આવ્યા છીએ, અને આપણે પેલા જંગલમાં આદિવાસી કબીલામાં પણ સાથે રહ્યા હતા અને આયરાણીઓનું રાજ પણ જાણ્યું હતું. અને ત્યારે ભૂતિયો બોલ્યો કે હા, તમે જ છો મારા સાચા વેલા બાપા, અને તમને આપણી વિતાવેલી ઘટનાઓ યાદ છે, માટે સાચા વેલા બાપા તમે જ છો. પણ ત્યાં તો ચોથો બોલ્યો કે ભૂતિયા, યાદ છે ને કે વીર મહારાજને છોડાવવાના છે અને તેઓ એક શ્રાપમાં પડી ગયેલા છે. ત્યારે પાંચમો બોલ્યો કે ભૂતિયા, ઘરે જમનાબાઈ આપણી રાહ જોતા હશે અને આપણે ઘરે પણ જવાનું છે. અને હવે તો આટલી વાતો સાંભળી અને ભૂતિયો કંટાળી ગયો કે હવે મારા સાચા વેલા બાપા કોણ હશે, કેવી રીતે શોધવા, અને બધાને બધું જ ભૂતકાળ યાદ છે, તો મારે હવે મારા વેલા બાપાને ખળવામાં ખૂબ જ મુશ્કેલી પડી જશે, અને હું કેવી રીતે તેમને આ માયામાંથી બહાર કાઢીશ? તો મિત્રો, તમને શું લાગે છે કે ભૂતિયો કેવી રીતે આ વેલા બાપાને શોધી કાઢશે? તો મિત્રો, અમારા આગળના ભાગને જોવાનું ભૂલશો નહીં. અને તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલશો નહીં. કારણ કે મિત્રો, તમારા માટે આવા નવા નવા ઇતિહાસ અમે રોજે રોજ લઈને આવતા રહીએ છીએ. જય માતાજી.